નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ ધનવાદ ન્યૂઝમાં. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં અનલોક 5 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ વિડીયોમાં વાત કરીએ કે હવે અનલોક 5 ની ગાઈડલાઈન અનુસાર શું ખુલ્લું રહેશે અને શું બંધ કરવામાં આવશે. તો મિત્રો, તમામ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. અને એ પહેલા જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે વાત કરીએ મિત્રો, તો કોરોના વૈશ્વિક બીમારી વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે અનલોક 5 ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આ ગાઈડલાઈન જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે પણ જાહેરનામું બહાર પાડી દીધું છે. હવે એ જાહેરનામા અનુસાર 15 ઓક્ટોબર બાદ શાળા ખોલવા અંગે સમીક્ષા કરવામાં આવશે. એટલે મિત્રો, શિક્ષણ જગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો આ તમામ વિશે વિચાર વિમર્શ કરી અને 15 ઓક્ટોબર બાદ ગુજરાત સરકાર જાહેરાત કરશે. હવે ગુજરાત સરકારના જાહેરનામામાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે સમગ્ર ગુજરાતમાં પાલન કરવાનું રહેશે. હવે વાત કરીએ તો આ ગાઈડલાઈન છે શું, તો ગુજરાતમાં શાળા કોચિંગ સંસ્થાઓ 15 ઓક્ટોબર બાદ ફરીથી શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. અને સાથે સાથે કન્ટેનમેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક તથા ધાર્મિક અને રાજકીય મેળાવડાઓ તથા જે સભાઓ કરાય છે એ સભામાં 100 વધારે વ્યક્તિની હાજરી અંગે જે તે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ નિર્ણય લઈ શકે છે. હવે બીજું જોઈએ તો સિનેમા, મલ્ટીપ્લેક્સ, થિયેટર્સ આ તમામ જગ્યાએ 50% સિટિંગ કેપેસિટી સાથે લોકો શરૂ કરી શકશે. અનલોક 5માં જોઈએ મિત્રો તો સ્વિમિંગ પુલ પણ ખુલશે અને સાથે સાથે મનોરંજન પાર્ક તથા એના જેવા તમામ સ્થળો છે એ ખોલવાની મંજૂરી પણ અપાઈ છે. હવે સાથે જોઈએ તો મિત્રો, તમામ ધાર્મિક સ્થળો 7 જૂન 2020 દિવસે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી SOP મુજબ જ રહેશે. ત્યારબાદ રાજ્યની હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે સાથે ટેક અવે માટે પણ કોઈ લિમિટ આપવામાં આવી નથી. મિત્રો, આગળ જોઈએ તો શોપિંગ મોલ્સ 8 જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત રહેશે. એટલે મિત્રો, શોપિંગ મોલ્સ પણ ખુલી શકશે અને સાથે સાથે લાઇબ્રેરીમાં પણ હવે 60% લોકોની કેપેસિટી સાથે લાઇબ્રેરી ઓપન કરી શકાશે. હવે ત્યારબાદ વાત કરીએ તો રાજ્યમાં GSRTC એટલે કે સિટી બસ અને પ્રાઇવેટ બસમાં સર્વિસમાં જે 75% લોકોને બેસાડી અને તમામ સર્વિસ શરૂ કરી શકશે. એટલે મિત્રો, GSRTC, સિટી બસ અને પ્રાઇવેટ બસ પણ શરૂ થશે, પરંતુ એમાં 100 જણાની કેપેસિટી હોય તો ફક્ત 75 જણા જ એમાં બેસાડી શકાશે. હવે વાત કરીએ તો મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે યથાવત રહેશે. એટલે મિત્રો, આ હતું ગુજરાત સરકારનું જાહેરનામું જેમાં એમણે જે કેન્દ્રના નિયમો છે એમનું પાલન કર્યું છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સાથે સાથે અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.